માનવીનું શરીર એક એવું સિસ્ટમેટિક વેલ ઓર્ગેનાઇઝ્ડ મશીન છે જે મનુષ્યના સમગ્ર જીવન દરમિયાન સતત કામ કરતું જ રહે છે. શરીરનો પ્રત્યેક અવયવ કોઈ હાઈટેક પાર્ટ્સથી ઓછો નથી. દરેક પડકારો અને જુદી જુદી પરિસ્થિતિમાં યોગ્ય રીતે પોતાને ઢાળે છે આ માનવ શરીર. પણ શું થાય જ્યારે આ શરીરના અવયવો કામ કરવાનું બંધ કરી દે? શું આના પછી મનુષ્યનું શરીર એ જ ક્ષમતા સાથે કામ કરી શકે? જો કોઈ પણ મનુષ્યના એક એક કરીને બધા જ અંગો કામ કરવાનું બંધ કરી દે તો આ સ્થિતિને ક્રિટિકલ પરિસ્થિતિ કહે છે. ભારતીય હોસ્પિટલોમાં જેની ખૂબ જ ક્રિટિકલ પરિસ્થિતિ છે તેવા દર્દીઓ માટે આઈસીયુ વિભાગની સુવિધા પૂરી પડાય છે. તેમની હાલત એટલી નાજુક હોય છે કે જાણે દર્દીના જીવન અને મરણ વચ્ચેનું અંતર ખૂબ જ નજીક હોય. પણ શું મોટાભાગે હોસ્પિટલોમાં બનેલા આઈસીયુ વિભાગ ખરેખર આવી ક્રિટિકલ પરિસ્થિતિવાળા દર્દીઓને જરૂરી લાઈફ સેવિંગ મોડર્ન સાધનો અને ઇલાજ પૂરા પાડે છે? માત્ર આઈસીયુ વિભાગ કહેવાથી ત્યાં દર્દીઓને તમામ ઇલાજ નથી મળતો. ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવા દર્દીઓ માટે એપોલો હોસ્પિટલ એક વરદાન સ્વરૂપ સાબિત થઈ છે. કારણ કે અહીંયા આઈસીયુ વિભાગમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ટીમ સીસીયુ એટલે કે ક્રિટિકલ કેર યુનિટના રૂપે કામ કરે છે. હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આઈસીયુ અને સીસીયુમાં ફરક શું છે? શું સીસીયુ એ આઈસીયુનું અપગ્રેડેડ વર્ઝન છે? તમારા બધા જ પ્રશ્નોના જવાબમાં સાંભળો. અમદાવાદના એપોલો હોસ્પિટલમાં સીસીયુના સંચાલન પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. અહીંયા આઈસીયુ એટલે કે ઇન્ટેન્સિવ કેર યુનિટ વિભાગની અંદર સીસીયુ એટલે કે ક્રિટિકલ કેર યુનિટ કે જે એક અત્યાધુનિક સ્પેશિયલાઇઝ્ડ મેડિકલ બ્રાન્ચ છે તેનું નિર્માણ કરવામાં આવેલ છે. એપોલો હોસ્પિટલ દ્વારા સંચાલિત સીસીયુ એ એક અનોખો કોન્સેપ્ટ હોવાની સાથે સીસીયુના ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ ડોક્ટર જય કોઠારી અને તેમની સ્પેશિયલાઇઝ્ડ ટીમ તેમના નેતૃત્વમાં કાર્યરત છે. હું ડોક્ટર જય કોઠારી, ડાયરેક્ટર એન્ડ કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટ અપોલો હોસ્પિટલ. પહેલાં તો એ સમજીએ કે ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે શું. ઇન્ટેન્સિવ કેર યુનિટ એક જગ્યા છે અથવા સ્પેશિયલાઇઝ વોર્ડ છે જ્યાં ખૂબ જ માંદા ગંભીર પ્રકારની બીમારી ધરાવતા અથવા કટોકટી ભરી સ્થિતિમાંથી પસાર થતા દર્દીને રાખવામાં આવે છે. આવા બધા દર્દીની સારવાર ક્રિટિકલ કેર નિષ્ણાત દ્વારા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કરવામાં આવે છે. ક્રિટિકલ કેર નિષ્ણાત એટલે ક્રિટિકલ કેર બ્રાન્ચના સ્પેશિયાલિસ્ટ, જેમ કાર્ડિયોલોજિસ્ટ હોય એમ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ હોય, અને ક્રિટિકલ કેર માટે FNB ક્રિટિકલ કેર નામનો સ્પેશિયલ કોર્સ થાય છે. એપોલો હોસ્પિટલમાં આવેલી સીસીયુની ખાસિયત એ છે કે અહીં હાઈલી વેલ ક્વોલિફાઈડ ડોક્ટર્સ છે. અહીંયાના ડોક્ટર પેશન્ટનો રેશિયો 1:4 છે, એટલે કે એક સ્પેશિયલાઇઝ્ડ ડોક્ટર માત્ર 3 દર્દીઓ માટે, જ્યારે નર્સ અને પેશન્ટનો રેશિયો 1:2 છે, એટલે કે એક નર્સ 2 દર્દીઓનું ધ્યાન રાખે છે. જ્યારે ક્રિટિકલ પરિસ્થિતિમાં એક દર્દીની દેખભાળ એક નર્સ કરે છે. આઈસીયુના દર્દીઓ માટે અહીંયા 24/7 સિનિયર કન્સલ્ટન્ટ હાજર હોય છે. એપોલો હોસ્પિટલના સીસીયુની બીજી ખાસિયત અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ વિભાગ સંપૂર્ણ રીતે એર કન્ડિશનલ હોવાની સાથે ભારતીય નિર્માણ સ્ટાન્ડર્ડ મુજબ આઈસીયુ રૂમો 100-125 સ્ક્વેર ફૂટની બદલે એપોલો હોસ્પિટલના આઈસીયુ રૂમો 150 સ્ક્વેર ફૂટ તથા 100% ફ્રી સ્પેસ એરિયા પ્રત્યેક બેડ માટે ઉપલબ્ધ કરાવાય છે. વળી અહીંયા દાખલ દર્દીઓને કુદરતી સુંદરતા સાથે જોડવા માટે રૂમો કંઈક એ રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે કે તેમને નેચરલ લાઇટ્સ મળતી રહે, જેથી તેઓમાં પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય. દર્દીઓને બીજા ચેપથી દૂર રાખવા માટે અહીંયા સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. જ્યારે વાત હોય મેડિકલ ફેસિલિટીઝની, તો અમદાવાદમાં આવેલ એપોલો હોસ્પિટલના આઈસીયુ વિભાગ મોડર્ન તથા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે, જેથી દર્દીની સારવારમાં કોઈ કસર બાકી રહેતી નથી. અહીંયા દર્દીઓ માટે સ્પેશિયલ મોટર ઓપરેટેડ બેડ આવેલા છે, જેના લીધે દર્દીઓને બોડી મૂવ કરવામાં સરળતા રહે છે. મોડર્ન ઇન્ફ્યુઝન પંપ તથા સિરિંજ પંપની સુવિધાને પગલે અહીંયા દર્દીઓને જરૂરી માત્રામાં દવાઓ આપી શકાય છે. અપગ્રેડેડ ટેકનોલોજીના મોડર્ન વેન્ટિલેટર પણ એપોલો હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં લગાવવામાં આવ્યા છે.
આઈસીયુમાં જરૂરી મોનિટર્સ પણ છે, જેનાથી દર્દીઓના વાઇટલ પેરામીટર્સને મોનિટર કરવામાં આવે છે. સામાન્ય રીતે મોનિટરમાં ટેમ્પરેચર, હાર્ટ રેટ ECG, રેસ્પિરેટરી રેટ, ઓક્સિજન સેચ્યુરેશન જેવા નોર્મલ પેરામીટર માપવામાં આવે છે. પણ અહીંયા લગાવવામાં આવેલા મોનિટર્સમાં ઇજી, કાર્ડિયાક આઉટ, સેન્ટ્રલ વેન લાઇન, આર્ટરી લાઇનના પેરામીટર્સ પણ માપી શકાય છે. જો આપણે જીવનની દરેક બાબતોમાં આધુનિક ટેકનોલોજી, સારી સગવડ અને સેફ્ટીની વાત કરતા હોઈએ, તો જ્યારે જીવ બચાવવાની વાત આવે છે ત્યારે આવું વિચારવું જ જોઈએ અને આવી બાબતોનો આગ્રહ રાખવો જોઈએ. દર્દીને જ્યારે આઈસીયુમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવે ત્યારે હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, તેમાં શું ફેસિલિટી છે તે જાણવું જરૂરી છે. આઈસીયુમાં લેટેસ્ટ ઇક્વિપમેન્ટ છે કે નહીં તે જાણવું જરૂરી છે. આઈસીયુ એડવાન્સ ટેકનોલોજી યુઝ કરે છે કે નહીં તે જાણવું જરૂરી છે. ડોક્ટર જય કોઠારીનું માનીએ તો કોઈ પણ દર્દીને ક્રિટિકલ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે ટીમ વર્કની જરૂર હોય છે અને તેમની આઈસીયુની ટીમ ક્રિટિકલ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે. આઈસીયુમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે કે નહીં અને આઈસીયુમાં ડેડિકેટેડ અને કમિટેડ ટીમ છે કે નહીં તે બધા પ્રશ્નો પણ જાણવા જરૂરી છે. જો આવા બધા પ્રશ્નો જાણીને આપણે આઈસીયુમાં દાખલ થઈએ તો દર્દીનો જીવ બચવાની શક્યતા વધી જાય છે. આઈસીયુમાં ડોક્ટર જ્યારે પોતાના પિતાની વાત કહે છે ત્યારે તેમના પિતાને એપોલો હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં આવવાથી મળેલા નવા જીવનદાનનો તેઓ સહર્ષ આભાર માને છે. We've admitted my dad in this ICU since last 13 days and we found that the ICU has been adequately staffed and well equipped and we've been happy with the way they've been taking care of my dad and we're hopeful that you know he'll definitely put up a speedy recovery and that's all you know I mean they've been good at the treatment. દર્દીઓના પરિવારજનોની આજ ખુશી માટે બધા ડોક્ટર્સ દિલોજાનથી પ્રયાસ કરે છે. તેમની ખુશી દર્દીઓને આઈસીયુની બહાર જતા જોવામાં છે. જ્યારે પણ પેશન્ટ દેખતા હોઈએ છીએ એઝ અ આઈસીયુ ડોક્ટર, પેશન્ટની કન્ડિશન ઘણી જ ગંભીર, ક્રિટિકલ હોય છે, ત્યારે શરૂઆતનું પેશન્ટનું મેનેજમેન્ટ એટલે કે શરૂઆતની ટ્રીટમેન્ટ, એના ઉપરથી પેશન્ટનું આઉટકમ નક્કી થતું હોય છે. તમે ટ્રીટમેન્ટ અને સારવાર જેટલું પરફેક્ટ અને સારી રીતે થઈ હોય એ પ્રમાણેનું આઉટકમ રહેતું હોય છે. બેઝિકલી આઈસીયુમાં પેશન્ટ જે હોય છે એ બેટર મોનિટરિંગ માટે અને કોઈ પણ તકલીફ પડી તો એનું તુરંત જ એનું ઇલાજ થઈ જાય, જેથી કરીને પેશન્ટના કોઈ પણ બીમારીમાંથી રિવર્સિબિલિટી એટલે કે સારવાર થવાની શક્યતા વધી જતી હોય છે. અમારા બધાના એફર્ટ એ જ રહેતા હોય છે કે પેશન્ટ જે અમારી પાસે આવ્યું હોય એ ખૂબ જ સારું થઈ જાય, જેથી પેશન્ટ અને એના પરિવારજનો ઉપર એ લોકોના ફેમિલીમાં ખુશીની લહેર ઉઠી જાય અને પેશન્ટ અને પરિવારજનો સારી રીતે. એપોલો હોસ્પિટલના નિર્માતાઓનું વિઝન અને મિશન દેશભરમાં સારામાં સારી મેડિકલ ફેસિલિટીઝની સાથોસાથ દરેક માનવીને સ્વાસ્થ્ય વિશે જાણકાર કરવાનું છે. Having said that, I think another area where Apollo has worked and done very well, but again I think there's a lot to do, is in the area of emergency care. If people come to a good quality emergency room at the right time, many lives can be saved. If it's a heart attack, if it's a road traffic accident, if it's a stroke, getting in at that golden hour is so important. We're happy that in the city of Ahmedabad we have two really good emergency rooms. What we'd like to do is to have emergency rooms in every part of the city which really give high standards of care. I'm sure with the kind of teams which we have in Ahmedabad, we should be able to do really good work in Gujarat and we're looking forward to doing more in the state. અમદાવાદમાં સ્થિત એપોલો હોસ્પિટલે આજ સુધી કેટલીય જિંદગીને જીવવા માટે આશાની કિરણ આપી છે. આ હોસ્પિટલ હોવા છતાં ઘર જેવો માહોલ આપવા સક્ષમ છે. તમે ભલે એપોલો હોસ્પિટલમાં દર્દ સાથે આવો પણ તમે અહીંથી એક સ્વસ્થ મુસ્કાન લઈને પાછા ફરશો.